સ્વાગત છે આપનું એકવાર ફરીથી. રાહુલ રાંદેરિયા અને નંદિત શાહ આપણી સાથે જોડાયેલા છે અને હવે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે. મયુરેશ, સ્વાગત છે આપનું. એક સ્ટોક જેની ઉપર આપણે જસ્ટ ચર્ચા કરતા હતા એ છે બાલાજી ટેલિફિલ્મ. જે રીતે કંપનીએ નિર્ણય કર્યો છે કે એના ફિલ્મ બિઝનેસને મર્જ કરશે, આ સમાચારને તમે કઈ રીતે જુઓ છો? આપણે ઇનફેક્ટ ગઈકાલના ટ્રેડમાં જોયું હતું કે એક બીજી કંપની મુક્તા આર્ટ્સે એના એક બિઝનેસને, જે એક્ઝિબિશન બિઝનેસ છે, એને એક સબસિડરીમાં ટ્રાન્સફર કર્યું. તો રીસ્ટ્રક્ચરિંગ અત્યારે આ સેક્ટરની અંદર ખાસી ચાલી રહી છે. મોર્નિંગ પ્રદીપભાઈ, થિંક એબ્સોલ્યુટલી. અને જેવી રીતે આઈ થિંક એક એક્ઝિબિશન બિઝનેસનું કન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યું છે, મારા હિસાબે આઈ થિંક દેર બી ઓનલી ફ્યુ પ્લેયર્સ પ્રોબ્લી સ્ટેઇંગ ઇન ધીસ ફિલ્ડ. કારણ કે જેવી રીતે આઈ થિંક એક અપફ્રન્ટ કેપેક્સની જરૂરત હોય ટુ પ્રોબ્લી પુટ ઓન સ્ક્રીન્સ એન્ડ ધી એન્સિલરી એક્સપેન્સીસ દેર ઓફ, પે બેક પીરિયડ આઈ થિંક કમ્સ આફ્ટર અ લેગ. તો મારા હિસાબે આઈ થિંક જેટલા પણ આઈ થિંક લીડર્સ છે આ સ્પેસમાં, તમે પીવીઆર કહો, આઇનોક્સ કહો, આઈ થિંક દે આર પ્રોબ્લી ઇન અ મચ બેટર પોઝિશન એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓવરઓલ આઈ થિંક જે કોન્ટેન્ટ કોસ્ટ હોય, ફિલ્મની પાઇપલાઇન હોય, આઈ થિંક દેટ હેઝ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ સે ઇન ટર્મ્સ ઓફ હાઉ ધ કેશ ફ્લોઝ વિલ ઓપરેટ. અને બીજી વસ્તુ આઈ થિંક ધ કાઇન્ડ ઓફ ઓક્યુપન્સી લેવલ્સ ઓર યુટિલાઇઝેશન લેવલ્સ એન્ડ દેટ પ્રોબ્લી સ્ટીલ લેંગ્વિશિસ ઇન ઓફ સીઝન્સ. તો ક્યાં ને ક્યાંય તમે બ્લેન્ડેડ રેટ લેશો તો આઈ થિંક દેટ સ્ટીલ કમ્સ એટ અ વેરી લોઅર રેટ. એફએનબી એક્સપેન્સીસ આર ઓન ધ રાઇઝ, એવરેજ ટિકિટ પ્રાઇસીસ આર ઓન ધ રાઇઝ, અને જેવી રીતે એડવર્ટાઇઝિંગ રેવન્યુઝ આઈ થિંક વધશે. I think exhibition plays are in a sweet spot. The most important trigger, Pradeep, by my side is the GST, because once GST starts coming in and is applicable, it subsumes most of the taxes that they're probably not able to enjoy in terms of input tax credits. So, my side, I think margin expansion can be seen. So, I think generally, I think exhibition plays should do well. The only caveat is the content pipeline and the costs that are associated with that. That probably keeps EBITDA margins on margins at constrained level. જ્યારે આપણે વાત કરીએ ફાર્માની, તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓરોબિંદો ફાર્મા સૌથી વધારે લીડ લેતું હોય એવું દેખાઈ રહ્યું છે. યુએસ એફડીએની મંજૂરી, ઘણા બધી મંજૂરી તેઓને મળી ગઈ છે બીજી કંપનીઓના મુકાબલે. શું લાગે છે આપને મયુરેશજી? મોર્નિંગ ઈશાજી. આઈ થિંક ઓરોબિંદો ફાર્મા આઈ થિંક એઝ અ ક્લિયર ડિસ્ક્લેમર આઈ થિંક ઇઝ વન સ્ટોક ધેટ વી માઈટ બી હોલ્ડિંગ ઇન અવર પોર્ટફોલિયો. અને બીજી વસ્તુ, આઈ થિંક જેવી રીતે આઈ થિંક બિઝનેસ ની ગ્રોથ ચાલી રહી છે, સ્પેસિફિકલી ઓન ધ ફોર્મ્યુલેશન્સ બિઝનેસ આફ્ટર ઇટ્સ અક્વાયર્ડ એક્ટિવિસ એન્ડ નેટ્રોલ, 80-85% રેવન્યુઝ ફોર્મ્યુલેશનથી આવે છે ઓરોબિંદો ફાર્માને. બીજી વસ્તુ તમે જુઓ કે આઈ થિંક ધ કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન્સ ધ મેનેજમેન્ટ હેવ, ઇન્જેક્ટેબલ્સની જો એક હાઈ માર્જિન બિઝનેસ હોય, ધર એક્સપેક્ટિંગ ફ્યુ લોન્ચીસ ટુ કમ થ્રુ ઇન FY17 એન્ડ FY18. ત્રીજી વસ્તુ, આઈ થિંક ઇન ધ એઆરવી બિઝનેસ વિચ ઇઝ ધ કોર બિઝનેસ એન્ડ ધ કાઇન્ડ ઓફ ડ્રગ્સ દેટ આર એક્સપેક્ટેડ ટુ ગો ઓફ પેટન્ટ, $80 billion વર્થ ડ્રગ્સ કેન ગો ઓફ પેટન્ટ ઓવર ધ નેક્સ્ટ 5-6 years. That gives a huge opportunity for players like Aurobindo Pharma. And fourth important thing, I think, is the kind of ANDA pipeline. I think there are still 180 probably drugs still waiting in the pipeline. And our own expectation is that I think 1500% top line growth will come. So, our side, I think investors who are holding on to a stock at lower levels should continue holding on to Aurobindo Pharma. Okay. PTC India ek stock, Nandesh, any upar jo tumhe nazar karo. જે રીતે સમાચાર આવી રહ્યા છે કે IDFC મ્યુચ્યુઅલ ફંડે અહીંયા ઇનફેક્ટ હિસ્સો વેચ્યા છે, જે 23 સપ્ટેમ્બરના ડીલ્સ થઈ હતી. હવે આપણને ખ્યાલ આવી રહ્યું છે કે જો મોટા ઇન્વેસ્ટરો એક ફંડ અહીંયાથી હિસ્સો વેચતો હોય, શું એક નેગેટિવ તરીકે આપણે ગણી શકીએ? તમારા ચાર્ટ શું કહે છે અત્યારે? પ્રદીપ, પ્રાઇમરી ટ્રેન્ડ જોઈએ તો હજી પણ ચાર્ટ પર પોઝિટિવ છે. હા, બટ અગર શોર્ટ ટર્મની વાત કરીએ તો ડેફિનેટલી કાલે ડેરિવેટિવ સાઈડ આપણે એક શોર્ટ બિલ્ડઅપ જોયું છે, જ્યાં ઓપન ઇન્ટરેસ્ટમાં 4% એડિશન જોયું છે. ઇવન લેવલ્સની પણ વાત કરીએ તો 78-79 એક ક્રુશિયલ સપોર્ટ એરિયા, તો જેની નીચે કાલે વોલ્યુમ સાથે બંધ આવ્યો છે. એટલે હા, એક શોર્ટ ટર્મમાં નીચે જઈ શકે. લેવલ્સની વાત કરીએ તો 75 એક લેવલ રહેશે, જ્યાં સુધી મને લાગે છે કે આ સ્ટોકમાં ડાઉનસાઇડ છે. પણ ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ રહેશે, એટલે જો 75ની આસપાસ આવે તો આ સ્ટોકમાં એક કોન્ટ્રેન બાય કરી શકાય છે. મારું માનવું એવું છે, કદાચ આ ફંડ વેચતું હશે એટલે જ આ સ્ટોક્સનો ચાર્ટ શોર્ટ ટર્મમાં વીક બન્યો છે. પણ ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે, એટલે લોઅર લેવલ પર આ સ્ટોક્સમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. 75ને લેવલ એક ધ્યાન રાખવું જોઈએ. નાનું કાઉન્ટર છે એઆરએસએસ ઇન્ફ્રા, જે રીતે રેલવે તરફથી તેઓને એક સારો ઓર્ડર મળ્યો છે. રાહુલ, આપ ટ્રેક કરો છો? જી નિશા, અત્યારે એઆરએસએસ નો જો ડેલી ચાર્ટ જોયો તો એક સાઇડવેઝ મૂવમેન્ટની અંદર છે, જેની રેન્જ છે 93 ઓન ધ અપસાઇડ અને નીચેમાં 79ની આસપાસ. જ્યાં સુધી 93નો લેવલ જે છે ડિસાઇસિવલી બ્રેક નથી કર્યો, ત્યાં સુધી આની અંદર એક ડિસાઇસિવ અપટ્રેન્ડ આપણને જોવા નહીં મળી શકે.
યસ, આ લેવલથી થોડું નેરો ડાઉન થઈ ગયું છે. જે કન્સોલિડેશન મૂવમેન્ટ છે તે આપણને અપટીક જોવા મળશે, જે 93 સુધી લઈ જશે ને એની ઉપર જો સસ્ટેન ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં પોટેન્શિયલ છે 115 સુધી જવાનું. લોઅર લેવલ પર જે 79 આસપાસનો સપોર્ટ છે તો એને સ્ટોપ લોસ રાખી અને ઇન્ટ્રાડે માટે જો આજે 88 ઉપર જો સ્ટોક ક્રોસ કરે છે પ્રાઇસ તો લોંગ કરવું જોઈએ. ઉપરમાં 93 ઇમિડિયેટ ટાર્ગેટ ને એની ઉપર જો સસ્ટેન થાય તો 115 ટાર્ગેટ નેક્સ્ટ 4-5 મહિનામાં જોવા મળી શકે. ઓકે, એસએમએલ ઇસુઝુ એક સ્ટોક છે મયુરેશ, જો તમારી નજર હોય એકરાએ એને અપગ્રેડ કર્યું છે લોંગ ટર્મ રેટિંગને, ડબલ એ માઇનસથી ડબલ એ કરી છે, પોઝિટિવ ગણવું જોઈએ ફંડામેન્ટલી આપને ક્રેડિટ રેટિંગમાં એક આજે અપગ્રેડ આવ્યું છે. યસ, આઈ થિંક એ પોઝિટિવ આસ્પેક્ટ તો ગણી શકાય, પણ બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક સ્ટોક હેઝ રિયલી ડન વેલ ઓવર ધ લાસ્ટ ફ્યુ વીક્સ એન્ડ ક્વાર્ટર્સ, અને કેવી રીતે આઈ થિંક એ ઓપરેટિંગ પરફોર્મન્સ છે કંપનીનો, આઈ થિંક દેટ હેઝ બીન કમેન્ડેબલ એઝ વેલ. પણ ક્યાંય ને ક્યાંય આઈ થિંક બીજી વસ્તુ જોવી પડશે કે વેલ્યુએશન્સ, અને વેલ્યુએશન્સ ઇન માય ઓપિનિયન આર લિટલ બિટ ઓન ધી હાયર સાઇડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યારે કેપિટલ ગુડ્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે ખાસું બઝિંગ છે, અને અત્યારે ખાસ કરીને સીએલએસએ પોતાનો વ્યૂ એના પર વધારી રહ્યા છે. એમને પસંદગી છે એલએનટી, આઈઆરબી, જે કુમાર, સદભાવ, બધા જ કાઉન્ટર્સ અત્યારે ખાસા ચાલી ગયા છે. રાહુલ, આમાંથી કયો કાઉન્ટર તમને ગમશે? આ તમારા સ્ટોક જે તમે ડિસ્કસ કર્યા એની અંદર એક આઈઆરબીનું સેટઅપ સારું લાગી રહ્યું છે, જેમાં આપણે કહે કે જ્યારથી એમાં તેજી જોઈ હતી 2014માં એક 80 રૂપીસથી અપટીક જોયું, અને પછી 283 લઈને અત્યારે જે કન્સોલિડેશન એ ફ્લેગ પેટર્નનું ફોર્મેશન છે. સેટઅપ ઇન પ્રોસેસ છે પણ સેટઅપ સ્ટ્રોંગ છે. ઇમિડિયેટ બેસિસ પર અત્યારે આપણે 200 રૂપિયાથી 260નું એક મૂવ જોઈએ છે, તો અહીંયાથી થોડું ઘણું જો કુલ ઓફ આવે પ્રાઇસમાં 245-240 આસપાસ, તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકમાં સારું પોટેન્શિયલ છે. નીચેમાં 215 આસપાસનો સપોર્ટ છે અને સ્ટોપ લોસ રાખવો છે. ઉપરમાં એવું લાગે છે કે કદાચ જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો સ્ટોકની અંદર આપણને 300 રૂપિયાનું લેવલ્સ પણ આપણને 1-1.5 વર્ષમાં કદાચ જોવા મળી શકે. તો ડેફિનેટલી લોઅર લેવલ પર આઈઆરબી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બાઇંગ કરવું છે. એલએનટીમાં થોડુંક સેલિંગ પ્રેશર આપણે જોવા મળ્યું છે રિસેન્ટલી. 1400નો એક ક્રુશિયલ સપોર્ટ છે, જો કદાચ એની નીચે જો ક્લોઝિંગ આવે છે અને થાય છે તો એ ગેપ એરિયા હતો જે એને મે 2016 માં 25 મે, તો કદાચ એ ગેપ એરિયા ફિલ કરવા આવે જે નીચેમાં 1300 રૂપિયાનું લેવલ છે. પણ અગર 1400 રૂપિયાથી 1300 રૂપિયાનું જે રેન્જ છે એની અંદર ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવું છે, કારણ કે લોંગ ટર્મ માટે સેટઅપ સારું છે. તો યસ, 1400 થી 1300 રેન્જમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્યુમ્યુલેટ કરવું જોઈએ, અને ઉપરમાં 1650નો જે રેઝિસ્ટન્સ એરિયા છે પાછો રિટેસ્ટ કરવા આવી શકે છે. પણ ડેફિનેટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી થોડુંક અત્યારે પ્રેશરમાં રહેશે એવું લાગે છે. ઓકે, ત્યારે જ ઇન્ફ્રાસેક્ટરની અંદર તમે જુઓ તો બ્રહ્મપુત્ર ઇન્ફ્રા એક નાની કંપની છે, 100 કરોડના માર્કેટ કેપ વાળી, એને 150 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યું છે, તો એક ખાસું સિગ્નિફિકન્ટ કહેવાય આવી નાની કંપની માટે. પણ મયુરેશ, નજર છે આપની, કોઈ વ્યૂ આપશો? આ કંપની તો ટ્રેક કરતો નથી, પણ જેવી રીતે આઈ થિંક રોડ મિનિસ્ટ્રી અને એનએચએ અને મોર્થ ઓર્ડર્સ આપવાની આઈ થિંક એક ઈચ્છા રાખે છે ફોર ધ બેટર પાર્ટ ઓફ ધીસ યર નેક્સ્ટ યર એઝ વેલ, મારા હિસાબે આઈ થિંક સબસ્ટેન્શિયલ ઓર્ડર ફ્લોર્સ આવી શકાય. બીજી વસ્તુ, આઈ થિંક ઇવન વિધિન ધ રોડ ડેવલપર્સ ઇટ સેલ્ફ, આઈ થિંક જે બોટ પોર્શન છે, આઈ થિંક અ લોટ મેની પ્લેયર્સની જો ઇક્વિટી કમ્પોનન્ટ છે, આઈ થિંક દેટ પ્રોબ્લી નીડ્સ ટુ ગેટ પેડ ઓફ ફોર ધ નેક્સ્ટ 2-3 યર્સ. અને બીજી વસ્તુ, આઈ થિંક ધ કન્સ્ટ્રક્શન રેવન્યુઝ ઓફ ધ ઇપીસી પાર્ટ જે પ્લેયર્સ પાસે છે, આઈ થિંક દેટ બુક ઇઝ બર્જનિંગ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ધ ન્યુ ઓર્ડર્સ આર કમિંગ વિથ ગ્રેટર માર્જિન, જેનાથી આઈ થિંક ઇક્વિટી આઈઆરઆર જે ઓવરઓલ બિઝનેસ માટે છે એ સુધારવાની આઈ થિંક એક પોસિબિલિટી છે. તો મારા હિસાબે આઈ થિંક વન હેઝ ટુ બી સિલેક્ટેડ વિથ ઇન ધીસ ઇન્ફ્રા સ્પેસ, બટ લાર્જલી આઈ થિંક કંપની જેની ઓર્ડર બુક સારી છે, આઈ થિંક જ્યાં રેવન્યુ વિઝિબિલિટી છે અને જ્યાં ડેટ લેવલ એટલા વધારે નથી, આઈ થિંક ધોઝ કંપનીઝ કેન રિયલી બી પ્રિફર્ડ. મારા હિસાબે આઈ થિંક ધી અર્નિંગ્સ ગ્રોથ એન્ડ કેશ ફ્લોઝ વિલ ઇમ્પ્રુવ સિગ્નિફિકન્ટલી ફોર ધીસ પ્લેયર્સ ઓવર ધ નેક્સ્ટ 2-3 યર્સ. નંદેશ, સિન્ટેક્સ તો કાઉન્ટર છે જ્યાં એક ગઈકાલે એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પણ જો તમે મહિનાનો ચાર્ટ જુઓ તો ખાસો પોઝિટિવ છે, શું લાગે છે? યસ નિશા, કાલે સિન્ટેક્સ આઈ થિંક ન્યૂઝ ફ્લો હતો કે જે રાઈટ ઇશ્યુના શેર પ્રાઇસ આઈ થિંક અલોટ થયા હતા,
એ રીઝનના કારણે કાલે આપણે એક શાર્પ સેલિંગ વોલ્યુમ સાથે સેલિંગ પ્રેશર જોયેલું. ઇવન ડેરિવેટિવ સાઈડથી જોઈએ તો પણ કાલે આપણે એક 6-1 ટકાની એડિશન સાથે, એટલે કે આપણે શોર્ટ બિલ્ડઅપ સાથે સેલિંગ જોયેલું. એટલે મારી હિસાબે હજી પણ અને સ્ટોકનો ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો હજી પણ એક રેન્જમાં ચાલે છે, જ્યાં લોઅર સાઈડ 17 ઉપરમાં 19 એક વચ્ચેની રેન્જમાં ચાલી રહ્યું છે. એટલે આ સ્ટોક્સમાં નવી લોંગ પોઝિશન બનાવવાની અવોઈડ કરીશ. લેવલ્સની વાત કરીએ તો 77-78 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એ લેવલની આસપાસ સ્ટોક્સમાં, એ લેવલની આસપાસ સ્ટોક્સમાં એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. પણ સ્ટોક્સનો પ્રાઇમરી ટ્રેન્ડ ક્લિયર નથી, એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ ટ્રેડિંગ માટે આ સ્ટોક્સ હું અવોઈડ કરીશ. ઓકે, તો જોઈએ આજે હવે માર્કેટ ઓપનિંગનો સમય નજીક આવી ગયો છે. પ્રી ઓપન સેશન દરમિયાન કેવા સંકેત મળે છે એની ઉપર નજર રહેશે. અત્યારે કોરિયાના માર્કેટ તમે જુઓ તો 5 પોઈન્ટ નીચે છે. સ્ટેક્સ નિફ્ટી જુઓ તો 20 પોઈન્ટ નીચે છે. એટલે સંકેત આપણને થોડા દબાણવાળા મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકામાં જે ઉછાળો જોવા મળ્યો, આજે એશિયામાં કેરી ફોરવર્ડ નથી થયું. ખાસ કરીને જે સ્ટોક્સ ઉપર નજર હશે, અત્યારે તમે જોઈ શકો છો વિવિમેડ લેબ, અહીંયા એક મોટા રોકાણકારે રોકાણ કર્યું છે. બાલાજી ટેલિફિલ્મ્સ રિસ્ટ્રક્ચરિંગ કરે છે, ફિલ્મ બિઝનેસને મર્જ કરવાની તૈયારી છે. અહીંયા મદરસન સુમી, ડિશમેન, આ બધા સ્ટોક્સ ઉપર આજે આપણી નજર હશે. સાથે જ ફાર્મામાં ખાસ કરીને ઓરોબિંદો, લુપિન, સનફાર્મા, બાયર, બહુ બધા સમાચારો મળી રહ્યા છે આજના દિવસે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એઆરએસએસ ઇન્ફ્રા આપણી સામે છે, જે સાથે જ અહલુવાલિયા કોન્ટ્રાક્ટ ઉપર પણ નજર હશે, જ્યાં ઇનફેક્ટ નેગેટિવ સમાચાર આવ્યા છે. આઈરન એફએસ ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ નજર હશે, કારણ કે એમને ઇન્વિટ્સ માટે મંજૂરી મળી છે. પણ નિફ્ટી અત્યારે જુઓ 8685 દબાણ સાથે ખુલી રહ્યું છે, જે આપણે સપોર્ટ રેન્જ આજે ઘીરીટી 8680ની આસપાસ ત્યાં જ ઓપનિંગ થતી દેખાય છે. ને ત્યાં અત્યારે પ્રી ઓપનમાં તો સપોર્ટ લીધો છે માર્કેટે, પણ જસ્ટ શરૂઆત છે. ને અત્યારના કોડ્સ તમે જુઓ, નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી, બધા નેગેટિવ કોડ્સ જ મળતા દેખાઈ રહ્યા છે. એમાં ખાસ કરીને અત્યારે નિફ્ટી સ્ટોક્સની જો આપણે ચર્ચા કરીએ તો શરૂઆતના ટ્રેડમાં હજુ ખાસ વોલ્યુમ સાથે જે મૂવમેન્ટ આવી હોય એમાં બીએચસીએલની અંદર થોડોક ઉછાળો છે. ઓરોબિંદો ફાર્મા ધારણા મુજબ અહીંયા પણ એક થોડીક તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્ટ્રોંગ છે, ત્યાંથી એક મદદ છે. ને એલએનટી તમે જુઓ, ટાટા પાવર જુઓ, એની સામે જે દબાણ જોવા મળ્યું છે યસ બેંકમાં 2000 શેર્સના વોલ્યુમ સાથે આપણે 4% નીચેના કોર્સ આવતા જોયા. હવે થોડું ગ્રેજ્યુઅલી રિકવર થઈ રહ્યું છે, મને લાગે છે આ સ્ટોકને હજુ આપણે થોડોક સમય આપવો જોઈએ એડજસ્ટ થવા માટે. ત્યારબાદ આપણે ફરીથી નજર કરીશું સારા વોલ્યુમ સાથે દબાણ બીજે તમને સનફાર્મા, ભારતી એરટેલ આ બે સ્ટોક્સની અંદર જોવા મળે છે. પણ જો બીજા કાઉન્ટર્સ પર નજર કરે તો તમે જે આપણે નાની કંપનીની વાત કરી એઆરએસએસ ઇન્ફ્રા, ત્યાં તમે જુઓ 17.5% પોઝિટિવ બિડ્સ અત્યારે મળતા દેખાયા છે. સાથે જ આપણે બાલાજી ટેલિફિલ્મ્સની વાત કરી તો ત્યાં પણ એક ખબરોને કારણે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રી ઓપન સેશનમાં ખાસા પોઝિટિવ બિડ્સ ત્યાં અહીંયા મળતા દેખાયા છે. ડેલ્ટા કોપ, કોહિનુર ફૂડ્સ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, એવરેસ્ટ કાંતો, શોભા જેવા કાઉન્ટર છે જ્યાં શરૂઆતી બિડ્સ છે એ ખાસા પોઝિટિવ આવતા જોવા મળ્યા છે. જો વોલ્યુમ વાઇઝ આપણે ગણતરી કરીએ તો જેપી એસોસિએટ લીડ કરી રહ્યું છે. ડેલ્ટા કોપમાં પોઝિટિવ બિડ્સ છે. રિલાયન્સ કમ્યુનિકેશન, બલરામપુર ચીની, ટાટા ગ્લોબલ બેવરેજીસ, આ બધા કાઉન્ટર્સમાં સારા એવા વોલ્યુમ સાથે પોઝિટિવ બિડ્સ આપણને જોવા મળ્યા છે. પણ દબાણ આરસીએફ વધારી રહ્યું છે. એનએચપીસી, અક્ષ ઓપ્ટિકલ ફાઈવ, ત્યાં આપણે જોઈ રહ્યા છે દબાણ છે. આઈટીડી સિમેન્ટેશન, ત્યાં આપણે જોઈ રહ્યા છે 2.25% નેગેટિવ કોર્સ છે. સૂર્યા રોશની, કેપિટલ ફર્સ્ટ અને આરતી ડ્રગ્સ જેવા કાઉન્ટર છે જે અત્યારે દબાણ આગળ વધી શકે છે. પણ જો આપણે જોઈએ તો થોડા ઘણા અંશે મિડકેપ કાઉન્ટર્સ જે છે એ સપોર્ટ આપતા અત્યારે દેખાઈ રહ્યા છે પ્રી ઓપન સેશનમાં. પણ નિફ્ટીમાં હજુ પણ દબાણ બનેલું છે. તો આપણે એકવાર રૂપિયા પર નજર કરી લઈએ તો 66.44 રૂપિયા પર શરૂઆત થતી જોવા મળી છે. ગઈકાલની સરખામણીમાં 4 પૈસાની સપોર્ટ મળતો દેખાયો છે. તો આપણે જોઈ રહ્યા છે સતત રૂપિયો એક પોઝિટિવ ઝોનમાં જ અત્યારે જોવા મળ્યો છે અને સપોર્ટ આપતો દેખાયો છે. રૂપિયા પર ઇનફેક્ટ તમે જુઓ તો એક ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ છે. સતત આપણે જોઈએ તો ગયા 4-5 દિવસની અંદર 67ની ઉપરના લેવલથી સતત એમાં આપણને મજબૂતાઈ જોવા મળી છે. જો આપણે ચાર્ટ ઉપર નજર કરી શકીએ જે અત્યારે મારી સ્ક્રીન પર છે, તો તમે જોશો કે આવી રીતે જ આપણે સ્ટ્રેન્થ 2-3 અઠવાડિયા પહેલાં જોઈ હતી, ને ત્યારે આપણને એમ લાગતું હતું કે કદાચ રૂપિયામાં એક ડિસાઇસિવ બ્રેકઆઉટ આવ્યું છે અને વધુ સ્ટ્રેન્થ જોવા મળશે. પણ ત્યારબાદ રૂપિયો ફરીથી રિકવર થયો એમ માની શકાય કે લોવર લેવલ ઉપર કદાચ આરબીઆઈએ પણ સપોર્ટ નહીં આપ્યો હોય, કે આરબીઆઈએ ઇનફેક્ટ ડોલર લેવાની શરૂઆત કરી દીધી હશે જેથી આ રિકવરી આવી, પણ ટકી નથી. એટલે તમે એક એક સતત લોવર ટોપનો ફોર્મેશન અહીંયા બનતા જોઈ રહ્યા છો. એકવાર ફરીથી જે નીચેની એક સપોર્ટ લાઇન હતી, કે રૂપિયાના હિસાબે કહીએ તો રેઝિસ્ટન્સ લાઇન હતી, કારણ કે આ ચાર્ટમાં જ્યારે રૂપિયો નીચે આવે છે ત્યારે ઇનફેક્ટ રૂપિયો મજબૂત થાય છે. તો આ લાઇનને ફરીથી આપણે
બ્રેક કર્યું છે ને એની નીચે આજે પણ આપણે ઓપનિંગ આપી છે તો એક રીતે એમ કહી શકાય કે 67 ની ઉપર હવે જ્યાર સુધી રૂપિયો નથી નીકળી જતો અને ત્યાં સેટલ નથી થતો ત્યાર સુધી રૂપિયામાં સ્ટ્રેન્થની ટ્રેન્ડ છે એમ માનીને કદાચ આપણે હવે અહીંયા ટ્રેડ કરવું જોઈએ. રાહુલ, આપનો કોઈ વ્યૂ છે રૂપિયો? જી પ્રદીપજી, હવે જેમ તમે કીધું એવી રીતે આપણે જોયું તો લાસ્ટ 2-3 મહિનામાં આપણે રૂપી પર 67 પર જો કે રાઉન્ડિંગ ટોપનું ફોર્મેશન થાય છે અને પછી પાછું એની અંદર આપણે કે સ્ટ્રેન્થ જોવા મળે છે. પાછું એક વીકનેસ આવે છે, પાછું રાઉન્ડિંગ ટોપ બને અને પાછું વીકનેસ હોય તો ડેફિનેટલી એક ટ્રેન્ડ મારા ખ્યાલથી ઇન્ટેક્ટ રહેશે. લોઅર લેવલ પર મને લાગે છે કે 66.07 ની આસપાસ કદાચ આવશે હજુ સ્ટ્રેન્થ અને ત્યાં કદાચ રૂપિયો સેટલ ડાઉન થાય. અને તેમ જેમ તમે કીધું કે 67.20 ની ઉપર જ્યાં સુધી સસ્ટેન નહીં થાય લોઅર લેવલ પર ત્યાં સુધી મારા ખ્યાલથી વીકનેસ આવે એવું લાગતું નથી. ઓકે, ત્યારે જ એક મહત્વના સમાચાર જે આવ્યા છે, બાલાજી ટેલિફિલ્મ્સે પ્રોડક્શન કારોબારને ડીમર્જ કરવાનું નક્કી કર્યું છે. વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયેલા છે બાલાજી ટેલિફિલ્મ્સના ગ્રુપ CFO સંજય દ્વિવેદી. બોર્ડે આ અપ્રુવલ આપી છે કે ફિલ્મ પ્રોડક્શન બિઝનેસ જે છે BMPL ને BOIT એને બાલાજી ટેલિફિલ્મ સાથે મર્જ કરવામાં આવશે, ના કે ડીમર્જ, માફ કરજો. મિસ્ટર દ્વિવેદી, સ્વાગત હૈ આપકા. क्या वजह है इस फैसले के पीछे? बेसिकली देर आर कपल ऑफ थिंग्स विच वी इंटेंड टू डू विद दिस प्रपोज्ड प्रेस रिलीज विच वी हैव सीन यस्टरडे. वन इज टू हैव अ लीन कॉर्पोरेट स्ट्रक्चर, ग्रुप स्ट्रक्चर. सो व्हाट हैपेंस नाउ इज ऑल द प्रोडक्शन रिलेटेड एक्टिविटीज, कॉन्टेंट प्रोडक्शन रिलेटेड एक्टिविटीज वी हाउस अंडर वन रूफ विच इज बालाजी टेलीफिल्म्स लिमिटेड. The BMPL, the Balaji Motion Pictures company will be primarily be a monetizing company which will be into distribution of its in-house movies as well as outside movies, and then obviously there are manpower allocation and cost efficiency which becomes kind of very very helpful for us for the longer run, and especially to focus on our digital foray which is all digital media. Jo film production business hai, agar aap humko ek thoda sa andaaza de पिछले फाइनेंशियल ईयर यानी 15-16 के दौरान क्या पोजीशन थी रेवेन्यू और प्रॉफिट या लॉस के लिहाज से? सी बेसिकली बालाजी मोशन पिक्चर्स लिमिटेड हैड अ नेगेटिव नेट वर्थ ऑफ 48 करोड़ लास्ट ईयर, मेनली बिकॉज़ वी हैड फ्यूअर रिलीजेस लास्ट ईयर एंड सो वी वर लुकिंग एट दिस ऑप्शंस ऑफ काइंड ऑफ. नहीं नहीं, आपने मेरे सवाल का जवाब नहीं दिया. मैं मोशन पिक्चर्स की बात नहीं कर रहा हूं, तो ये कह रहा हूं कि जो ये दो बिजनेस आप यहाँ पर ला रहे हैं बालाजी टेलीफिल्म्स के अंदर, उनकी पोजीशन क्या थी? क्या पिछले साल इन्होंने प्रॉफिट किया था, लॉस किया था? नो, दैट्स व्हाट आई एम टेलिंग यू. बालाजी मोशन पिक्चर्स पर से द कंटेंट प्रोडक्शन कंपनी हैड इनकर्ड डॉट फॉर लॉसेस वर देयर इन बोथ द कंपनीज. ओके, तो वहां पे लॉस हुआ था. या तो अब बालाजी टेलीफिल्म्स पे आप इसको लाएंगे तो शेयर होल्डर्स को उससे फायदा होगा कि नुकसान होगा? बिल्कुल, या द होल आईडिया इज टू हैव इट फार मोर लीनर कॉर्पोरेट स्ट्रक्चर. And more focused on the distribution of the motion pictures business, which can also do an outside movies. And plus, we will focus more on alt media, which is our digital foray. Okay. ये जो डिजिटल फोरे की आप बात कर रहे हैं, किस तरह के आपके प्लान्स हैं और अभी क्या क्या स्टेटस है डिजिटल बिजनेस का? See, basically, all digital will be a subscription like video on demand for the original content, not available elsewhere. So it will be exclusive to this platform. We will be producing as well as we will be sourcing original content for our platform. And somewhere in the last quarter of this fiscal, we intend to go live. Okay. अगर आप इसको consolidated basis पर देखें तो क्या ये motion pictures का business और ये दोनों units भी already जो बालाजी टेलीफिल्म्स listed entity है उसमें consolidate हो रही थी पहले से ही, या अब हमारे जो शेयर होल्डर है बालाजी टेलीफिल्म्स के उनका स्टेक इसमें बढ़ जाएगा? नो नो नो, देयर आर बोथ द कंपनीज आर होल्डिंग ऑन सब्सिडरीज, सो देयर इज नो चेंज इन द इक्विटी स्ट्रक्चर. एंड आल्सो द कंसोलिडेटेड नंबर्स टिल द क्वार्टर 1 कैरीड द नंबर्स ऑफ बोथ द एंटिटी. सो एज फार एज टॉप लाइन रिमेंस इन फाइनेंशियल रिमेंस, नथिंग मच इज गोइंग टू चेंज ओवर दैट. इट वाज ऑलरेडी कंसोलिडेटेड इनटू द नंबर्स अर्लियर. एग्जैक्टली, तो कंसोलिडेटेड बेसिस पर आपके जो फाइनेंशियल्स थे वो वैसे ही रहेंगे, केवल आपने अपने होल्डिंग ओन सब्सिडरी से निकाल के पेरेंट कंपनी के अंदर इनको मर्ज करने का फैसला किया है. बहुत बहुत शुक्रिया मिस्टर द्विवेदी आपका.
તો બાલાજી ટેલિફિલ્મ્સ પર આ અત્યારે આપણે અપડેટ જોયું, તો ખાસ વાત જાણવાની એમ જ છે કે કંપનીની અંદર જે પણ ફેરફાર થયા હોય પણ ઇવેન્ચ્યુઅલી તો કન્સોલિડેટેડ લેવલ પર આ ફાઇનાન્શિયલ્સ પહેલાથી જ રિફ્લેક્ટ થતા હતા. મયુરેશ, આજે તમે ચર્ચા સાંભળી, કોઈક વ્યૂ આપો છો? Not really. So, I think one really needs to study those balance sheets, I think. And I have not studied balance sheets of Balaji Tele. So, let me study the balance sheets and I'll get back. Okay. તો આગળ વધીને આજના ટ્રેડિંગ કોલ્સ ઉપર એક અપડેટ લઈએ. આજે રાહુલ, આપના કયા ટ્રેડિંગ કોલ્સ છે? દીપજી, મારો ટ્રેડિંગ કોલ 3 ટ્રેડિંગ કોલ છે. ફર્સ્ટ ટ્રેડિંગ કોલ છે મારા વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝની અંદર. વીઆઈપી 130 થી લઈને 127 સુધીમાં એક્યુમ્યુલેટ કરવું છે. અપસાઇડ માં ટાર્ગેટ છે 142, સ્ટોપ લોસ છે 124. 8 થી 10 દિવસ ટ્રેડિંગ કોલ છે. મારો બીજો બાય કોલ છે જાગરણ પ્રકાશનની અંદર, જેમાં ટ્રેડર્સ 192 થી લઈને 185 સુધીમાં એક્યુમ્યુલેટ કરી શકે છે. અપસાઇડ ટાર્ગેટ છે 212 એન્ડ ડાઉનસાઇડ સ્ટોપ લોસ છે 180. 10 થી 15 દિવસનો ટ્રેડિંગ કોલ છે. મારો ત્રીજો બાય કોલ છે વિનાતી ઓર્ગેનિક્સની અંદર, જેમાં એક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોલ છે, જેમાં ઇન્વેસ્ટર્સ 618 થી લઈને 608 સુધી એક્યુમ્યુલેટ કરી શકે છે. ટાર્ગેટ છે 680 અપસાઇડમાં અને લોઅર લેવલ પર 592 છે, એનો સ્ટોપ લોસ રાખીને ઇન્વેસ્ટ કરવું છે. આમાંથી બે કોલ છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોલ છે, વિનાતી ઓર્ગેનિક્સ છે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોલ છે. તો રાહુલની પસંદગી છે વિનતી ઓર્ગેનિક્સ, જ્યાં 680ના ટાર્ગેટ તમને જોવા મળી શકે. જાગરણ પ્રકાશન પણ ખરીદારી કરીને ચાલી શકો, ત્યાં તમને 212ના ટાર્ગેટ જોવા મળી શકે. અને ત્રીજું કાઉન્ટર વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં પણ તમને 142ના ટાર્ગેટ જોવા મળી શકે, ખરીદારી કરીને ચાલી શકો છો. નંદેશ, આપના ટ્રેડિંગ કોલ્સ? નિશા, જેમ કે મેં પહેલા કીધું, મારો નિફ્ટી પર વ્યૂ એવો છે કે આજે લોઅર લેવલ પર આપણે એક બાઇંગ જોઈ શકીએ છીએ. એટલે મારા બંને કોલ બાય સાઇડ રહેશે. પહેલી પીક રહેશે મારી દિવાન હાઉસિંગ ફાઇનાન્સ, DHFL. કાલના સેશનમાં આપણે જોયું છે કે ડેરી ચાર્ટ પર એક વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ આવ્યું છે. ઇવન ડેરી ટુ સાઇડથી જોઈએ તો પણ કાલે અને ઇવન સપ્ટેમ્બર સુધી આખામાં આપણે અનુક્રમે ઓપન ઇન્ટરેસ્ટમાં 2% અને 17% એડિશન જોયું છે. એટલે દિવાન હાઉસિંગમાં મારી તેજી કરવાની સલાહ કોલ થ્રુ રહેશે. 295નો કોલ જે કાલે 3.4 ક્લોઝ હતો, એને 2 રૂપિયાનો સ્ટોપ લોસ લેવો જોઈએ અને 6 રૂપિયાનો એક ટાર્ગેટ રાખવો જોઈએ. બીજી પીક છે મારી IDFC. જેટલા પણ કાલે FNOમાં જે 174 જેવા સ્ટોક્સ છે, એમાંથી કાલે સેકન્ડ હાઈએસ્ટ એડિશન આપણે IDFCમાં જોઈ છે, જ્યાં ઓપન ઇન્ટરેસ્ટમાં 22% એડિશન જોઈ છે અને સ્ટોક્સમાં 4% એક રાઈઝ જોયો હતો. ઇવન ઓપ્શન સાઈડથી જોઈએ તો પણ 65ના કોલમાં કાલે આપણે 7 લાખ શેર્સ એડ થતા જોયા છે, વિચ ઇન્ડિકેટ્સ અ પોસિબિલિટી ઓફ શાર્પ અપસાઇડ ઇન ધ સ્ટોક્સ. એટલે IDFCમાં પણ મારી કોલ બાય કરવાની સલાહ રહેશે. 62.5નો સપ્ટેમ્બર કોલ જે 1.3 ક્લોઝ હતો, એને 0.8ના સ્ટોપ લોસ લેવો જોઈએ અને 2.5નો એક ટાર્ગેટ રાખી શકાય છે. આ બંને કોલ મારા કાલ માટે, એટલે કે સપ્ટેમ્બર એક્સપાયરી માટેના છે. ઓકે, તો આ કોલ અત્યારે આપણે મળી રહ્યા છે. ઓપ્શન્સની સ્ટ્રેટેજી IDFC ઉપર કોલ ખરીદવાની સલાહ છે 62 અને 50ના લેવલની, ને અહીંયા તમને એક સારો ઉછાળો મળી શકે, ઓલમોસ્ટ ડબલ થવાની અપેક્ષા અત્યારે નંદેશ રાખીને ચાલી રહ્યા છે. તો ઓપ્શન્સ ઉપર ખાસ ફોકસ છે નંદેશનો. આજે આગળ વધીએ મીડિયા સ્ટોક્સની અંદર. શરૂઆત આપણે જોઈએ તો સારી જોવા મળી છે. બાલાજી ટેલીની આપણે ચર્ચા કરી, મુક્તા આર્ટ્સ, એની પહેલાં જે રીતે આપણે વાત કરતા હતા, ગઈકાલે મુક્તા આર્ટ્સે નક્કી કર્યું છે કે એમના જે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ છે એને એક સબસિડરીની અંદર ટ્રાન્સફર કર્યું છે. તો બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કદાચ એને સેપરેટલી લિસ્ટિંગ કરવામાં આવી શકે. આ બંને ચાર્ટ્સ રાહુલ, તમે જો એકવાર ફરીથી નજર કરો, બાલાજી ટેલી અને મુક્તા આર્ટ, શું કોલ આપો છો? આપણે બાલાજી ટેલીમાં આપણે વાત હમણાં જેમ આગળ કરી, તો એની અંદર સ્ટોક્સની અંદર જે ડાઉન ટ્રેન્ડ હતો એનું એક આપણે સાઇડવેઝ કન્સોલિડેશન છે ડાઉન ટ્રેન્ડ પછી. તેના માટે આપણે 95ની આસપાસ એક બ્રેકઆઉટનું આ જે લેવલ જોવું પડશે. ડેફિનેટલી હમણાં ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, પણ જો ગેપ અપ આટલું થાય 99 તો એવોઇડ કરવું છે. પછી ઇન્ટ્રાડેમાં જો પુલબેક આવે તો 95ની આસપાસ એક્યુમ્યુલેટ કરવું છે. અને એની ઉપર જો આજે સસ્ટેન ક્લોઝિંગ રહે છે વોલ્યુમ સાથે, તો મોમેન્ટમ કેરી થશે ઓવરસોલ્ડ સેટઅપમાંથી, તો કદાચ આપણને 110 થી 115નું લેવલ પણ માં જોવા મળી શકે છે નેક્સ્ટ 1-1.5 મહિનામાં. મુક્તા આર્ટ્સની વાત કરીએ આપણે, તો મુક્તા આર્ટ્સમાં આપણે હમણાં બહુ જ ટાઈમથી સ્ટોક આપણે કે મુવમેન્ટમાં આપણે જોયું નથી. ડેફિનેટલી આ લેવલ પર થોડું ઘણું આપણે કહીએ કે મુમેન્ટમ ક્યારે થશે, કે અત્યારે ઘણીવાર આપણે જોયું છે કે મીડિયા સ્ટોકની અંદર રેલી આવે છે અને પછી સસ્ટેન નથી થતું. તો ડેફિનેટલી ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જો શોર્ટ ટર્મ ટ્રેડર હોય અને હાઈ રિસ્ક ટ્રેડર હોય તો ડેફિનેટલી મોમેન્ટમની અંદર એન્ટર થવું છે. 8-10 ટકાનું જો અપસાઇડ મળે ડેફિનેટલી એક્ઝિટ પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લેવું છે.
ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે આજના દિવસે હવે માર્કેટ થોડું પોઝિટિવ સેટલ થઈ રહ્યું છે, ત્યારે બેન્કિંગ સ્ટોક્સમાં પણ થોડી અત્યારે પ્રી ઓપન સેશનમાં મજબૂતાઈ દેખાઈ રહી છે, પણ નંદીશ આ મજબૂતાઈ જળવાયેલી રહેશે બેન્કિંગ સ્ટોક્સમાં? નિશા, સૌપ્રથમ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 19,700 એક ક્રુશિયલ સપોર્ટ લેવું હતું, જે બેંક નિફ્ટી ગઈકાલના સેશન બે દિવસ પહેલા એક બ્રેક કરીને નીચે બંધ આવ્યું હતું. ઇવન ઓપ્શન સેટની વાત કરીએ તો પણ 19,600 એ બંને લેવલ પર આપણે સપ્ટેમ્બર સિરીઝમાં કોલ લાઇટિંગ જોઈ રહ્યા છે. એટલે મારું એવું માનવું છે કે અત્યારના નેક્સ્ટ 2-3 દિવસ નિફ્ટી બેંક નિફ્ટીને આઉટપરફોર્મ કરી શકે છે. ઇવન ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની વાત કરીએ તો પણ એક્સિસ બેંક, આઈસીઆઈ બેંક, ઇવન કોટક મહિન્દ્રા બેંક, એનઇન પીએસયુ બેંક, પીએસયુ લાર્જ કેપ, એસબીઆઈ, બીઓબી, આ દરેક સ્ટોકમાં આપણે એક શોર્ટ બિલ્ડઅપ જોયું છે. એટલે જો માર્કેટ અહીંથી થોડી પણ ડાઉનસાઇડ જોવા મળશે, ધેટ વિલ બી મેઇનલી ઓન ધ બેક ઓફ બેન્કિંગ સ્ટોક્સ આઈ બિલીવ. એટલે બેન્કિંગ સ્ટોક્સમાં લોંગ પોઝિશન દૂર રહેવું જોઈએ. સેક્ટર વાઇઝ વાત કરીએ તો એફએમસીજી, ફાર્મા અને ઇવન સિલેક્ટેડ આઈટી સ્ટોક્સ કેન ડૂ વેલ ફ્રોમ હિયર. બેન્કિંગ સ્ટોક્સ ડેફિનેટલી અવોઇડ. બેન્કિંગ સ્ટોક્સમાં લોંગ પોઝિશન બનાવવાથી દૂર રહેવું જોઈએ. ઓકે, તો હવે માર્કેટ ઓપનિંગનો સમય નજીક આવી ગયો છે. પ્રી ઓપનના સંકેત તમે જુઓ તો મીડિયા સ્ટોક્સની અંદર બાલાજી મુખ્તાર્સની આપણે ચર્ચા કરી, એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝમાં એઆરએસએસ ઇન્ફ્રા ઓલમોસ્ટ 7% ઉપર, તો અહીંયા એક સારી શરૂઆત મળી શકે. એક્શન કન્સ્ટ્રક્શન, એસ, દિલીપ બિલ્ડકોન, અમુક બીજા સ્ટોક છે આ સેક્ટરમાં જ્યાં આપણે સારી શરૂઆત મળે. પાયનિયર ડિસ્ટિલરીઝ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, તો નાની લિકર કંપનીઝમાં એક સારી શરૂઆતની અપેક્ષા આજના દિવસે આપણે રાખી શકીએ. સિવાય એમટીએનએલમાં એક ઇન્ટરેસ્ટિંગ મૂવ જોવા મળી રહ્યું છે. તો આ બધા સ્ટોક પર આપણે ચર્ચા કરીશું. પહેલાં જોઈએ નિફ્ટી 8711, 8710, 8708, થોડુંક દબાણ ઉપરની સપાટીએ જોવા મળ્યું છે, પણ 8700ની ઉપર ટકવાનો પ્રયત્ન ચાલે છે. સેન્સેક્સ નેગેટિવ પોઝિટિવ વચ્ચે મૂવ થઈ રહ્યું છે. નિફ્ટી બેંક 20 પોઈન્ટ ઉપર છે. મિડકેપ સારું ખાસું પોઝિટિવ છે, ને એનએસસી પર અત્યાર સુધી જે 600 શેર ઓલમોસ્ટ કોટ થયા છે એની અંદર તમે જુઓ તો એમ કહી શકાય કે 80% શેરો પોઝિટિવ સાઈડમાં છે. એટલે જે આપણે બાઉન્સની અપેક્ષા હતી આપણી ધારણા મુજબ અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે એમ ક્લિયરલી કહી શકાય. નિફ્ટીની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અત્યારે જે સપોર્ટ મળી રહ્યો છે, ઓરોબિંદો ફાર્મા 2% ઉપર છે. સિવાય હેવીવેઇટ્સમાં આઈટીસી, એક્સિસ બેંક, એલએનટી, કોલ ઇન્ડિયા, તારા સ્ટીલ, આ બધા સ્ટોક છે જ્યાં આપણને એક સારી સ્ટ્રેન્થ જોવા મળી છે. રિલાયન્સમાં 1100ની નીચેના કોર્સ અત્યારે આવી રહ્યા છે. ભારતી એરટેલ, અંબુજા સિમેન્ટ અમુક સ્ટોક છે જેના લીધે થોડું દબાણ જોવા મળ્યું છે, પણ નિફ્ટી તમે જુઓ નેટ નેટ આ પ્રેશરથી હવે રિકવર થઈ રહ્યું છે. અને ઇવન રિલાયન્સ 1100ની ઉપર આવી ગયો છે, તો નિફ્ટીને પણ આપણે 8725ની નજીક જોઈ રહ્યા છે, એટલે 8750 તરફ વધતું દેખાઈ રહ્યું છે. ચોક્કસ, તો 7 મિડકેપ પણ આપી રહ્યા છે નિફ્ટી બહાર. તમે જુઓ જે એક 10 કહી શકાય કે એક મિનિટોમાં જ જે દોઢ ગણા વોલ્યુમ સાથે બાલાજી ટેલી આગળ લીડ કરી રહ્યું છે. 11.5% તેજી ત્યાં બનતી દેખાય છે. ફેડરલ બેંક પણ સારા વોલ્યુમ સાથે લીડ કરતું જોવા મળ્યું છે. એઆરએસએસ ઇન્ફ્રા પર જે રીતે આપણે ચર્ચા કરી હતી ત્યાં પણ આજે પોઝિટિવ ખબરોને કારણે સારા પોઝિટિવ ટ્રેડ બની રહ્યા છે. રિલાયન્સ કમ્યુનિકેશનમાં સરપ્રાઇઝિંગલી આપણે જોઈ રહ્યા છે એક તેજી જોવા મળી રહી છે. ગઈકાલે કોઈ ખાસ એવો અપટ્રેન્ડ નહીં જોવા મળ્યો ખબરો બાદ, પણ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે 1.25% આસપાસની તેજી સારા વોલ્યુમ સાથે. જીએમઆર ઇન્ફ્રા, એચડીઆઈએલ, આઈડીએફસી, માર્ક્સ એન્ડ ફાર્મા, સુઝલોન એનર્જી જેવા કાઉન્ટર છે જ્યાં શરૂઆતથી એક ખાસા પોઝિટિવ આવી રહ્યા છે. સારી તેજી અહીંયા બનતી દેખાઈ રહી છે. સાથે જ કોહિનૂર ફૂડ્સ અને લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ્સ પર તમે નજર કરો, જબરદસ્ત ખરીદારી થઈ રહી છે. અને એમાં ખાસ કરીને લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ્સ તો ટોપ ગેનરની યાદીમાં મોખરે છે આ સપ્તાહ દરમિયાન. મનપસંદ બેવરેજીસ જે આજે ખબરોને કારણે ફોકસમાં છે ત્યાં તેજી થઈ રહી છે. દિલીપ બિલ્ડકોન ત્યાં પણ આપણને જોવા મળ્યું છે, સારી ખરીદારીનો ટ્રેન્ડ અત્યારે બનતો દેખાયો છે. રિહિન્ડ રેક્ટિફાયર્સ લગભગ આ ત્રીજું ટ્રેડિંગ સેશન છે જ્યાં આપણે જોઈ રહ્યા છે જબરદસ્ત ખરીદારી આવતી જોવા મળી છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, અનંતરાજ, ઇનફેક્ટ જોવું જોઈએ જેટલા રિયલ ઇસ્ટેટ કાઉન્ટર્સ છે ત્યાં અત્યારે શરૂઆતી ટ્રેડ થોડા પોઝિટિવ બનતા દેખાયા છે. બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ તો ટાટા ગ્લોબલ બેવરેજીસ જે ગઈકાલના ટોપ ગેનરની યાદીમાં મુખ્ય હતું આજે પણ સારા પોઝિટિવ ટ્રેડ્સ અહીંયા બની રહ્યા છે. દબાણ વધી રહ્યા છે એલટી ફૂડ્સ, આલુવાલિયા કોન્ટ્રાક્ટ, સાગર સિમેન્ટ, બીપીએલ, જે કહી શકાય કે લગભગ 3-4 ટ્રેડિંગ સેશનમાં જબરદસ્ત ખરીદારી જોવા મળી હતી ત્યાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બજાજ ફિન્સો પર ખબરને કારણે થોડું દબાણ છે. અપોલો ટાયર્સ, જેપી એસોસિએટ જેવા કાઉન્ટર થોડા દબાણ બનાવતા જોવા મળી રહ્યા છે. તો ફાઇનલી જે રીતે હવે આપણે જોઈ રહ્યા છે ખરીદારી આવી રહી છે, એક બાઉન્સ આવ્યું છે 8721ની આસપાસ. રાહુલ આ જળવાશે? ના નિશા, એવું લાગી નથી રહ્યું, કારણ કે આપણે જો સતત આપણે કે હેવીલી સેલિંગ જોવા મળે જેવો કોઈ ફૂલ બેક આવે તો મને લાગે છે અહીંયાથી 8725 થી લઈને 8735ની આસપાસ નિફ્ટી સ્પોટમાં જે ફૂલ બેક આવે છે
તો ત્યાં શોર્ટ કરવું જોઈએ, કારણ કે મને લાગે છે કે જે 8688 નો જે સપોર્ટ એરિયા છે એ કદાચ નિફ્ટી ટેસ્ટ કરવા આવી શકે છે. હાયર લેવલ પર 8775 નો સ્ટોપ લોસ રાખવું જોઈએ, અને જો 8688 નો જો લેવલ સ્પોર્ટમાં તૂટે છે તો આપણને 8616 નું લેવલ જે ગેપ એરિયા છે એ કદાચ એકાદ બે દિવસમાં જોવા મળી શકે. કાલે એક્સપાયરી છે, આજે મને લાગે છે કે હાયર લેવલ પર કદાચ હજુ જે ગઈકાલનું જે સેલિંગ હતું એનું કદાચ ફોલોઅપ સેલિંગ જોવા મળી શકે છે. તો અહીંયાથી હજુ 10-15 પોઈન્ટની જો અગર પુલબેક આવે ડેફિનેટલી શોર્ટ જવું છે. 8775 નો સ્ટોપ લોસ અને નીચેમાં એકવાર 8688 નો લેવલ ટેસ્ટ કરવા આવી શકે છે, અને એના પછી જો અગર ફર્ધર સેલ ઓફ આવે તો પછી લોઅર લેવલનો ગેપ એરિયા છે કદાચ રીટેસ્ટ કરવા આવી શકે. ઓકે મયુરેશ, નાના લિકર સ્ટોક્સ જે છે પાયનિયર ડિસ્ટિલરીઝ તમે જુઓ 7% ઉપર છે આજે. અત્યાર સુધી તમે જોવા જાઓ તો ગયા 10 દિવસના સરેરાશ વોલ્યુમની સામે 55% જેટલા વોલ્યુમ અત્યાર સુધી થઈ ગયા છે પહેલા 4-5 મિનિટની ટ્રેડિંગની અંદર. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ જુઓ 4% ઉપર છે, 40% જેટલો વોલ્યુમ અહીંયા પણ મને આવતો દેખાઈ રહ્યો છે. કોઈ વ્યૂ આપો છો? આઈ થિંક અ લાર્જ મેજોરિટી, આઈ થિંક જે લિકર કંપનીઝ છે એની બેલેન્સ શીટ તમે જોશો તો આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ ઇન અ પીરિયડ ઓફ રિપેર. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક ઘણા બધા કંપનીઝની એક્સપેક્ટેશન ઇ જ છે કે આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ લેવલ ઉપર આઈ થિંક હાઇક્સ જોવા મળશે, જેના કારણે આઈ થિંક દેર કેન બી સમ સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ ઇન દેર એવરેજ પ્રાઇસીસ. ત્રીજી વસ્તુ જોવા પડશે કે આઈ થિંક વોટ ધ ગવર્મેન્ટ પ્રોબ્લી થિંક, જે આઈ થિંક સ્ટેટ્સમાં બેન લાગી રહ્યું છે, આઈ થિંક યુ આર સ્ટીલ સીંગ સ્ટિકીનેસ હેપનિંગ ઓન દેટ ફ્રન્ટ. I think there are still some concerns happening both from the regulatory side as well as their balance sheet, which still is under need of repair. So, my opinion, I think fundamentally, at least, I don't have a call on any of the liquor stocks. હાલે આપણે જોઈ રહ્યા છે ફાર્મા કાઉન્ટર્સ બઝિંગ છે, એમાં ખાસ કરીને તમે સન ફાર્મા પર નજર કરો ત્યાં પોઝિટિવ બિડ્સ આવી રહ્યા છે. અરોબિંદો ફાર્મા, આ બધા કાઉન્ટર્સ પર રાહુલ આપની નજર છે, શું કરવું છે? જી નિશા, જેમ આપણે અરોબિંદોમાં જે આપણે ડિસ્કસ કર્યું કે સવારમાં 875-76 આસપાસનો એક રેઝિસ્ટન્સ એરિયા છે, એ બ્રેક થશે તો અને એની ઉપર સસ્ટેન રહેશે તો બીજા 30-35 રૂપીઝનો અપસાઇડ, એટલે આપણને 895 લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી અત્યારે મોમેન્ટમ સારું છે, લોઅર લેવલ પર 830 આસપાસનો સપોર્ટ છે, એને સ્ટોપલોસ રાખીને આ લેવલથી થોડું ઘણું પણ નીચે કુલ ઓફ થાય તો એક્યુમ્યુલેટ કરવું જોઈએ. ઉપરમાં એકવાર 875-76 ઉપર જો ક્લોઝિંગ આવે છે તો 895 લેવલ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સન ફાર્માની અંદર આપણે મૂવમેન્ટ જોઈએ તો અત્યારે થોડા દિવસોથી સતત આપણે કે અંડર પ્રેશર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, એમાં ઉપરમાં 790 એક રેઝિસ્ટન્સ એરિયા છે, તો જ્યાં સુધી નહીં ક્રોસ નહીં કરે ત્યાં સુધી મને નથી લાગતું કે સ્ટોકની અંદર એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. નીચેમાં 760 આસપાસનો સપોર્ટ છે, એટલે 760-790 જે લેવલ છે એને ધ્યાનમાં રાખીને પછી જે લેવલમાં બ્રેકઆઉટ આવે ડિસાઇસિવ એ લેવલ પર ટ્રેડ કરવું જોઈએ. ઓકે, એ સાથે જ આપણે જોઈએ તો એક સ્ટોક છે મયુરેશ, વીવી મેડ લેબ. આ સ્ટોક પર અત્યાર સુધીનો તમે ટ્રેડ જુઓ, 110 આસપાસ ચાલી રહ્યો છે, 7% ઉપર છે, નવા 52-week હાઈ છે. ઓલમોસ્ટ આખા દિવસમાં તમે જે વોલ્યુમ જુઓ છો એ અત્યાર સુધી થઈ ગયા છે પહેલા 6 મિનિટની અંદર, ને રીઝન આપણને ખ્યાલ છે આશીષ કચોલિયા એક જાણીતા ઇન્વેસ્ટર છે જેમણે અહીંયા સ્ટેક લીધો છે. તમે શું કોલ આપો છો? આઈ થિંક હું એક્ટિવલી ટ્રેક કરતો નથી, પણ આઈ થિંક ફાર્મા સ્પેસમાં માય બિલીફ ઇઝ સ્ટીલ કે જેવી રીતે આઈ થિંક તમે જોવો છો કે FY17માં લાર્જ એક્સપેક્ટેશન ઇચ છે કે જે રિમેડિયલ અને રેમેડિએશન ઇશ્યુઝ છે એનું આઈ થિંક કંઈ ના કંઈ આઈ થિંક બેલેન્સ શીટ ઉપર જેટલું પણ ઇમ્પેક્ટ આવવાનું છે આવી જશે. સો FY18 ઓનવર્ડ્સ આઈ થિંક ઇટ વિલ રિયલી ડિપેન્ડ કે જે પાઇપલાઇન્સ કંપનીઝની સ્ટ્રોંગ છે અને જ્યાં આઈ થિંક અર્નિંગ્સ પોટેન્શિયલ કમ્પેર્ડ ટુ ધી અધર ફાર્મા કંપનીઝ ઇઝ ક્વાઇટ રિલેટિવલી બેટર, એ કંપનીઝ વિલ આઉટ પરફોર્મ. તો મારા હિસાબે આઈ થિંક લાર્જ કેપ ફાર્મા ઇઝ સમથિંગ દેટ આઈ સ્ટીલ બી લુકિંગ એટ, કારણ કે આઈ થિંક જેટલા એવડી કન્સર્ન હતા કદાચ જેવી રીતે હું કહેતો હતો આઈ થિંક FY17ની બેલેન્સ શીટ ઉપર આવી જશે, એન્ડ વિથ ધ પાઇપલાઇન ધેટ ધે ગોટ અને જે આઈ થિંક એક પોટેન્શિયલ છે ડ્રગ્સ માટે સ્પેસિફિકલી જેનેરિક્સ માર્કેટ US માં, આઈ થિંક દેટ કેન હેવ અ હ્યુજ અમાઉન્ટ ઓફ બેરિંગ અર્નિંગ્સ ઉપર. આઈ થિંક લાર્જ કેપ ફાર્મા ઉપર મારી ફોકસ રહેશે એટ ધીસ પોઈન્ટ ઓફ. જ્યારે ફેસ્ટિવલ સીઝન આવે તો FMCG કાઉન્ટર ખાસું બઝિંગ હોય છે, અને મયુરેશજી જે રીતે અત્યારે લગભગ 2 ટ્રેડિંગ સેશનમાં તમે ડાબરને જુઓ તો સારું પરફોર્મન્સ દેખાડી રહ્યું છે, આપની પસંદગી ક્યાં છે? જનરલી એઝ અ સ્પેસ નિશાજી, મારા હિસાબે આઈ થિંક ધીસ સેક્ટર વિલ રિયલી ડુ વેલ ઓવર ધ નેક્સ્ટ 2-3 યર્સ. આઈ થિંક જેવી રીતે એક ડેમ્પનિંગ ઇફેક્ટ જોવા મળેલું બીકોઝ ઓફ ડ્રોટ ઓવર ધ લાસ્ટ 2 યર્સ, મોન્સૂન્સથી વિથ પે કમિશન રેકમેન્ડેશન્સ એક ડેફિનેટ વોલ્યુમ બૂસ્ટ મળશે.
ઘણા બધા સ્ટોક્સ ની આ સેક્ટરમાં. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક ધ કંપનીઝ વિચ હેવ પ્રોડક્ટ્સ અક્રોસ ધ વેલ્યુ ચેઇન, એટલે માટે આઈ થિંક જ્યારે ટીયર થ્રી ટીયર ફોર અને રૂરલ સિટીઝમાં જ્યારે સ્પેન્ડિંગ થશે, આઈ થિંક આર નોટ ગોઈંગ ટુ બાય એક્સપેન્સિવ વ્હાઇટ ગુડ્સ, ક્યાં ના ક્યાં આઈ થિંક આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓફ વિથ ધ લોઅર બ્રાન્ડેડ આઈટમ્સ. અને જી કંપનીઝ આઈ થિંક એ પ્રોવાઈડ કરે છે, આઈ થિંક ધીઝ કંપનીઝ આર ગોઈંગ ટુ બેનિફિટ ઇન અ સબસ્ટેન્શિયલ મેનર. તો જેટલી આપણે વોલ્યુમ ગ્રોથ જોયેલી ફોર મોસ્ટ ઓફ ધીઝ કંપનીઝ ઇન ધ લાસ્ટ ટુ ટુ થ્રી યર્સ, મારા હિસાબે આઈ થિંક વોલ્યુમ ગ્રોથ વિલ બી ઓન ધ મેન. અને જેવી રીતે વોલ્યુમ ગ્રોથ વધશે, મારા હિસાબે આઈ થિંક દેટ લેવરેજ વિલ પ્લે ઓન ધ બેલેન્સ શીટ. સો ક્લિયર ડિસ્ક્લેમર, આઈ થિંક ડાબર ઇઝ સમથિંગ દેટ વી માઇટ બી હોલ્ડિંગ, અને ડાબર ઇઝ વન સ્ટોક દેટ વી માઇટ બી લાઇકિંગ, બટ આઈ થિંક વિધિન ધ સ્પેસ ઇટ સેલ્ફ, મારા હિસાબે આઈ થિંક સિમ્ફની ઇઝ ઓલસો સમથિંગ દેટ ઇન્વેસ્ટર્સ કેન લુક એટ લોઅર લેવલ્સ. અને ઇફ યુ હોલ્ડિંગ ઓન ટુ અ સ્ટોક લાઇક ઇમાની, મારા હિસાબે આઈ થિંક વન શુડ હોલ્ડ. ફિનાન્શિયલ્સની અંદર બે સ્ટોક રાહુલ તમે જુઓ, ફેડરલ બેંક પર લોંગ બનતા દેખાઈ રહ્યા છે અને આરઈસી પર શોર્ટ બનતા દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીના પહેલા 10 મિનિટના ટ્રેન્ડની અંદર શું તમારો એજ કોલ હશે કે ફેડરલ બેંક લોંગ ને આરઈસી શોર્ટ, કારણ કે આરઈસીમાં તો સારી મુવમેન્ટ ઇનફેક્ટ ચાલી રહી હતી? પ્રદીપ, જે ફેડરલ બેંકની વાત કરીએ તો અપટ્રેન્ડ સતત આપણે જોયું છે, 42 રૂપીઝથી હાયર ટોપ્સ હાયર બોટમનું ફોર્મેશન. મે બી ડે ટ્રેડ માટે સ્ટ્રેન્થ કદાચ થઈને પછી પાછું થોડું થોડું ફિઝલ આઉટ થાય, પણ આગળ જો લાર્જર ડિગ્રી ચાર્ટ્સ પર અને ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોયું તો ટ્રેન્ડ ઇન્ટેક છે. તો સ્ટોકની અંદર જે મોમેન્ટમ છે એ ઉપરમાં પાછો જે 80 રૂપીઝનો એને જે સ્વિંગ હાઈ બનાવ્યો હતો મે 2015ની આસપાસ, તો કદાચ એ 80 રૂપીઝનું લેવલ પણ ટેસ્ટ કરવા આવી શકે છે. તો અહીંયાથી થોડો ઘણો પણ ઘટાડો હોય તો ડેફિનેટલી ફેડરલ બેંકની અંદર લોંગ પોઝિશન બનાવવી જોઈએ. નીચેમાં 66 રૂપિયાનો સપોર્ટ એરિયા છે, તેને સ્ટોપ લોસ રાખીને અહીંયાથી થોડું ઘણું પણ 2-3 રૂપિયા પણ કરેક્શન આવે તો ડેફિનેટલી આ લેવલ પર પણ એક્યુમ્યુલેટ કરવું જોઈએ. 80 રૂપિયાનું ટાર્ગેટ આપણને કદાચ એકાદ 2 મહિનામાં જોવા મળી શકે છે. આરઈસીમાં જોઈએ તો તમે જેમ કીધું કે પ્રાઇસ થોડા ઓવરસ્ટેટ છે અને ગઈકાલનું જે પેટર્ન હતી એ થોડી એક એંગલફિંગ બેરિશ પેટર્ન હતી. ટ્રેન્ડ રિવર્સલ નથી, પણ એ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે. તો અહીંયાથી આપણને લાગે છે કે નીચેમાં 112નો સપોર્ટ એરિયા છે, તો કદાચ એ ટેસ્ટ કરવા આવી શકે છે. પણ એ લેવલ પર પાછું એકવાર ફ્રેશ વ્યૂ લેવું છે કે અહીંયાથી પાછો મોમેન્ટમ ઇન્ટેક્ટ રહેશે હાયર સાઈડની, પ્રાઇમરી ટ્રેન્ડ પાછો ઇન્ટેક્ટ રહેશે કે નહીં. પણ યસ, ડેફિનેટલી આ મોમેન્ટમ થોડું પ્રોફિટ બુકિંગ મોડમાં છે, એટલે 112નું લેવલ કદાચ ટેસ્ટ કરવા આવી શકે છે. શરૂઆતી મિનિટોમાં જ અમુક કાઉન્ટર્સ નવા હાઈસ પર સર કરી રહ્યા છે. તમે જુઓ ગોવા કાર્બન નવી ઊંચાઈ પર, એમસીએક્સ સાથે જ ટીવીએસ શ્રીચક્ર અને મનપસંદ બેવરેજીસ. મયુરેશજી, આમાંથી કોઈ કાઉન્ટર ગમે છે આપને? મને ટીવીએસ શ્રીચક્ર ગમતો તો લોકલ લેવલ્સ ઉપર, પણ જેવી રીતે આઈ થિંક એક મુવમેન્ટ જોવા મળી છે ટાયર સ્ટોક્સ ફોર ધ લાસ્ટ ફ્યુ વીક્સ, મારા હિસાબે આઈ થિંક ધ મુવમેન્ટ હેઝ બીન ક્વાઇટ શાર્પ. યસ, આઈ થિંક રબર પ્રાઇસીસ આઈ થિંક ડિક્લાઇન પર હતા, જેના કારણે આઈ થિંક જે માર્જિન્સ છે એના ઉપર એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળશે. બટ લાર્જલી આઈ થિંક માય ઓન સેન્સિસ કે જેવી રીતે આઈ થિંક વોલ્યુમ ગ્રોથની આપણી એક અપેક્ષા રાખ્યા છે, સ્પેસિફિકલી આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ઓઈએમ ગ્રોઈંગ ઇન ડબલ ડિજિટ્સ અને રિપ્લેસમેન્ટ માર્કેટ ઇમ્પ્રુવિંગ, એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એની ગવર્મેન્ટ રિફોર્મ્સ ઇન ટર્મ્સ ઓફ ઇમ્પોર્ટ પોલિસી એન્ડ ધ ન્યૂ રબર પોલિસી આઈ થિંક દેટ કેન હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. પણ મારા હિસાબે આઈ થિંક ધ પ્રાઇસ મુવમેન્ટ ઓન ઓલ ધી સ્ટોક્સ હેઝ બીન ટુ શાર્પ. તો ઇફ ઇન્વેસ્ટર્સ આર હોલ્ડિંગ ઓન ફ્રોમ લો લેવલ્સ, યુ શુડ કન્ટિન્યુ હોલ્ડિંગ. મને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે આઈ થિંક દીઝ આર નોટ ધ લેવલ્સ ટુ પ્રોબ્લી ઇન્વેસ્ટ ઇન ટાયર સ્ટોક્સ. ઇફ વન રિયલી વુડ્સ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ એન્ટાયર સ્પેસ, મારા હિસાબે આઈ થિંક ઇફ ગુડિયર ઇન્ડિયા ડિક્લાઇન્સ એટ લોઅર લેવલ્સ, આઈ થિંક દેટ બીકમ્સ અ ગુડ સ્ટોક ટુ બાય. ઓકે, ગુડિયર પર નજર રાખો. ત્યારે જ આપણે ઓટો એન્સિલરીની અંદર જોઈએ રાહુલ, તો રાણે ગ્રુપની અંદર ફરીથી આજે ઉછાળો છે. રાણે એન્જિન તમે જુઓ 6% ઉપર છે, એ સાથે જ રાણે મદ્રાસ જુઓ, અહીંયા પણ આપણે 5% આસપાસની તેજી જોઈ છે. રાણે હોલ્ડિંગ જુઓ, અહીંયા પણ 4.5-5% આસપાસ ઉછાળો જોવા મળી રહ્યું છે. હાલના દિવસોમાં આ સ્ટોક્સમાં ખાસી તેજી થઈ છે ઓલરેડી, શું લાગે છે? આખું રાણે ગ્રુપ જોઈએ તો એક અપટ્રેન્ડની અંદર છે. અત્યારે થોડા દિવસોથી આપણે જોયું હતું કે થોડું પ્રોફિટ બુકિંગ મોડમાં હતું, પણ પાછું આપણે જોયું છે કે જે એને લાસ્ટ 6-8 મહિનાથી જે પેટર્ન એની અંદર જોવા મળી છે કે એક સિગ્નિફિકન્ટ અપસાઇડ આવે 10-15%, પછી થોડું પ્રાઇસ કુલ ઓફ આવે 5-7%, અને પછી પાછું અપટ્રેન્ડ, એટલે પાછી આ જે ટ્રેન્ડ જે છે થોડું ઇન્ટેક છે, એટલે પછી મને લાગે છે કે મોમેન્ટમ હજુ કેરી થશે. બીજા આપણને આ લેવલથી પાછું 5-7% આપણને અપસાઇડ જોવા મળી શકે છે. પણ જો ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ લેવલ પર થોડું રિસ્ક રિવોર્ડ મેચ નહીં થાય. યસ, શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ પોતાના રિસ્ક રિવોર્ડના હિસાબે જો મોમેન્ટમ કેચ કરીને ટ્રેડ કરવું તો ડેફિનેટલી કરી શકે છે, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક વેઇટ કરવું જોઈએ થોડા ડિસેન્ટ ટાઈમ કરેક્શન માટે. એમસીએક્સ તમે જુઓ તો અહીંયા નવા હાઈસ થઈ ગયા છે 52 વીક્સના. અત્યાર સુધીના વોલ્યુમ જુઓ તો સરેરાશ વોલ્યુમની સામે 28-30% વોલ્યુમ પણ જોવા મળી રહ્યા છે. મયુરેશ, જે રીતે અપેક્ષા છે કે સેબી આજે એમ નિર્ણય લેશે કે કોમોડિટી એક્સચેન્જીસને શેર
માર્કેટમાં ટ્રેડ કરવાની ને શેર એક્સચેન્જ જે સ્ટોક એક્સચેન્જીસ છે એમને કોમોડિટી ટ્રેડની મંજૂરી મળી શકે છે. શું વ્યૂ છે આપનો એમસીએક્સ ઉપર? લાર્જલી પ્રતિભા તમે જોશો, આઈ થિંક વિથ જે બે વસ્તુ થયેલા, આઈ થિંક વિથ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ગોઈંગ અપ, ક્યાં ના ક્યાં આઈ થિંક એક નીશ પ્લેયરની જે એક એડવાન્ટેજ છે એમસીએક્સ પાસે, દે આર ક્લિયરલી એક્ઝિબિટિંગ દેર પ્રાઇસિંગ ડાયનામિક્સ. બીજી વસ્તુ, આઈ થિંક દેર ઇઝ લાર્જ એક્સપેક્ટેશન કે આઈ થિંક જે ઓપ્શન્સની આપણે એક ચર્ચા કરતા હતા ઓન ધ કમોડિટી સાઇડ, ઇફ દેટ સ્ટાર્ટ્સ હેપનિંગ આઈ થિંક ત્યાં ઘણું બધું બૂસ્ટ મળશે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ ગોઈંગ અપ. Third, I think, is probably a threat in terms of the next few quarters of NSE probably getting listed. But that is an eventuality which will happen over the next few quarters, and we cannot talk about that at this point of time. But the most important aspect will be the kind of valuation and risk-reward from the current levels. So, I think valuations are very close to its fair valuations. So, I think there is a possibility of upside, but ghani badi upside current levels thi hoy is very, very minimal in my opinion. So, I think the probability that I'll give for a potential re-rating from the current levels, taking into consideration valuations, Marai Sabe, I think it is fairly valued at least at this point of time. Okay. ત્યારે જ આપણે જોઈએ જે રીતે બીજા અમુક સ્ટોક્સ પર વોલ્યુમ થઈ રહ્યા છે. NFL આપણે પહેલા ચર્ચા કરી કે આજે ફર્ટિલાઇઝર સ્ટોક્સ માટે પોઝિટિવ થશે ગેસના ભાવ ઘટવાના લીધે. NFL તમે જુઓ 3% ઉપર 22% વોલ્યુમ સાથે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. રાહુલ, ચાર્ટ પરથી શું લાગે છે? જી પ્રદીપજી, જે સાહેબ મેં કીધું કે આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ પણ આપણે કર્યું કે ઓવરઓલ સેટઅપ છે ફર્ટિલાઇઝર સ્ટોકની અંદર, તો એક પુલબેક આપણને જોવા મળી શકે છે. પણ પુલબેક આગળ જઈને કેટલું સસ્ટેન રહેશે એ જોવું, કેમ કે પાસ્ટમાં આપણે જોયું છે કે ઘણીવાર આવી ન્યૂઝ આવે છે અને સ્ટોકમાં રેલી જોવા મળે 10-15% અને પછી પાછું ઉપરનો પ્રોફિટ બુકિંગ આવી જાય છે. આ અત્યારે જે મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે, ડેફિનેટલી આ લેવલથી થોડુંક ઉપર આપણને જોવા મળી શકે છે. NFLમાં આપણને ઉપરમાં 36નું લેવલ પણ ટેસ્ટ કરવા આવી શકે, તો થોડું ઘણું પુલબેક આવે, શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો લોંગ પોઝિશન બનાવી શકે, ઉપરમાં 36નું ટાર્ગેટ, નીચેમાં 31ના સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી શકે છે. મહેશ, અત્યારે તમે જુઓ બધાને એમ લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં જે રીતે તેજી થઈ ગઈ છે બધા શેરોની અંદર, તો હવે સૌથી સારામાં સારો એક એટ્રેક્ટિવ સ્ટોક જે રહી ગયો છે પાછળ એ છે IDFC બેંક. તેમાં પોટેન્શિયલ પણ બહુ મોટી છે. શું તમારું પણ એમ જ માનવું છે કે આ સૌથી એટ્રેક્ટિવ સ્ટોક છે અત્યારે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગની અંદર? તો મારા હિસાબે આઈ થિંક જેટલું પોટેન્શિયલ છે પ્રદીપભાઈ, આઈ થિંક દેટ ઇઝ ક્વાઇટ હ્યુમંગસ ફોર ધ સ્પેસ એઝ અ હોલ જનરલી. અને જેવી રીતે આઈ થિંક IDFC બેંક ની એક બેલેન્સ શીટ ગ્રો કરવાની એક એક્સપેક્ટેશન છે ઓફ ધ નેક્સ્ટ 3-4 યર્સ કન્સિડરિંગ ધ એન્ટાયર લેન્ડસ્કેપ, મારા હિસાબે આઈ થિંક IDFC બેંક ઓલ્સો હેઝ અ ચાન્સ ટુ ગ્રો ઇન એન ઓર્ગેનિક વે. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક ધ મુવમેન્ટ હેઝ બીન ક્વાઇટ શાર્પ ઇન ધ બેંક વિથ એક્સપેક્ટેશન બીંગ લેડ આઉટ, કે જેટલા પણ આઈ થિંક સ્ટ્રેસ રિલેટેડ ઇશ્યુઝ હતા બેંક ઉપર અને જેટલું આઈ થિંક એક્સપેક્ટેશન થઈ જનરલી ધ કાસા બિલ્ડઅપ હોય ઓર મેન્ટેનિંગ ઓફ ધર નેમ્સ, દેટ શુડ સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ બીકોઝ યુ માઇટ હેવ હિટ ધ બોટમ ઓફ ધી બેડ એસેટ સાયકલ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી માટે જનરલી. તો આઈ ઓલવેઝ હેડ ધી ઓપિનિયન કે આઈ થિંક ધીસ ઇઝ વન બેંક દેટ યુ શુડ ઓલવેઝ કન્સિડર ઇન્વેસ્ટિંગ ઇન અ સીટ ફોર્મેટ and then hold on for the next 4-5 years. Mara Sabe, I think this is an extremely, extremely well-managed bank with a strong pedigree. And I think it can be a portfolio stock, but the view has to be long-term with a view of at least 3-4 years. Okay. Rahul, MTNL par show view. So, 3.5% upar chha stock ne akha divas ma je aapne sarerash volume joye chhe, na karta bamna volume atyar sudhi thai gaya chhe. પ્રદીપજી, MTNLમાં 21-50-22ની આસપાસનો રેઝિસ્ટન્સ એરિયા છે અને ઉપરમાં પાછું 24-25 આવે છે, પાછું સ્ટોક થાક ખાઈ જાય છે. એટલે આ જે મોમેન્ટમ ગેધર થાય છે ઉપરમાં 8-10% આસપાસ ઉપર જઈને પછી પાછું થાકી જાય છે, એટલે બહુ ડિસાઇસિવ એવું કંઈ ટ્રેન્ડ દેખાઈ નથી. જો નીચેમાં 19 રૂપિયા 80 પૈસાનો સપોર્ટ છે તો એ તૂટતો નથી, ત્યાં સુધીમાં લોંગ પોઝિશન બને છે. ડિસાઇસિવલી બ્રેકઆઉટ 24-25ની ઉપર જો સસ્ટેન ક્લોઝિંગ રહે તો જ એક આપણને સારી એવી ડિસેન્ટ અપસાઇડ જોવા મળી શકે છે. બાકી અત્યારે જે મોમેન્ટમ છે તો કદાચ ઉપરમાં પાછું જે 23-24 રૂપિયાનું લેવલ ટેસ્ટ કરવા આવી શકે છે. હાઈ રિસ્ક ટ્રેડર હોય 19 રૂપિયાના સ્ટોપ લોસે ટ્રેડ કરવું હોય ટ્રેડ કરી શકાય, અને જો 2-4 દિવસમાં જો ઉપરમાં આવે છે અને પછી વોલ્યુમ ડ્રાઈઅપ થઈ જાય છે તો મારા ખ્યાલથી ટાર્ગેટની પણ વાત ના જોઈએ, વચ્ચેથી પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લેવું છે. ઓકે મયુરેશ, ITNLને ઇન્વિટ્સ ઇસ્યુ કરવાની જે મંજૂરી મળી છે ત્યારબાદ આપણે 4% ઉછાળો જોઈ રહ્યા છે. એક પછી એક કંપનીઝ આ ઇન્વિટ્સની તૈયારીમાં છે અને આપણે જોઈએ કે સેબીએ એક પછી એક મંજૂરી પણ આપી છે. શું લાગે છે આપને, કેટલું પોઝિટિવ હોઈ શકે અને ITNL પર શું કોલ આપશો? યા
જનરલી આઈ થિંક જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો આઈ થિંક ઇન્વેસ્ટ માટે આઈ થિંક ઇટ હેઝ અ ડેફિનેટ પોઝિટિવ બેરિંગ ઘણા બધા કંપનીઝ માટે બીકોઝ આઈ થિંક એ ઇટ ક્રિએટ્સ વેલ્યુ અનલોક ઇન ટર્મ્સ ઓફ ધી ઇક્વિટી ઇન્ફ્યુઝન. તો જેટલું પણ આઈ થિંક વેલ્યુએશન આઉટસે એન્ટરપ્રાઇઝ લેવલ ઉપર અને જેટલું આઈ થિંક તમે ડેટ પોર્શન આઈ થિંક એક બાજુમાં રાખશો આઈ થિંક ધ ઇક્વિટી પોર્શન ઇટ સેલ્ફ કેન બી ક્વાઇટ સબસ્ટેન્શિયલ. જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો આઈ થિંક જેટલી ઇક્વિટી ઇન્ફ્યુઝનની જરૂરત છે સ્પેસિફિકલી ફોર કોન્ટ્રીબ્યુટિંગ ટુવર્ડ્સ ધ બોર્ડ પ્રોજેક્ટ સાઇડ, મારા હિસાબે આઈ થિંક વિથ ધ લિસ્ટિંગ ઓફ ધી સ્પેશિયલ પર્પઝ એસેટ્સ આઈ થિંક મારા હિસાબે આઈ થિંક દેટ પ્રોબ્લી ટેક્સ કેર ઓફ ધીસ પાર્ટ. અને ત્રીજી વસ્તુ જેવી રીતે આઈ થિંક આઈ કહેતો હતો આઈ થિંક ધ બ્લેન્ડેડ IRRs will definitely show an improvement specifically on the equity side because you have to consider both costs, cost of equity and cost of debt. And in my opinion, I think that is a positive bearing on the earnings of these stocks. So yes, I think any development on these stocks, specifically with listing, can create huge amount of earnings potential. But again, I think it also with a lag effect. So I think this is not going to come immediately on the balance sheet, but a lag effect at also which will be beneficial for their EPS. Okay, aabhar Mayuresh aapno ne Rahul aapno pan khub khub aabhar. હવે આગળ વધીએ ને ટોપ ટ્રેડ્સની અપડેટ લઈએ.